पेपर लीक मामले भाजपना धारासभ्य हार्दिक पटेलनुं मोटुं निवेदन। कोईपण संजोगोमां पेपर लीकनी घटनाओ रोकावी जोईए, जवाबदार अधिकारीओ विरुद्ध कड़क कार्यवाही करवामां आवे, प्रकारनी वात हार्दिक पटेले कही छे। कोईपण संजोगोमां पेपर लीकनी घटनाओ रोकावी जोईए, हार्दिक पटेले आ वात कही छे। पहेलीवार हार्दिक पटेल आ वात कहे छे। एबीवीपी पण पेपर लीकनो विरोध करी रही छे। आ वात हार्दिके करी छे। युवा नेता धारासभ्य हार्दिक पटेल पेपर लीक मामले पहेलीवार बोल्या छे, मोटुं निवेदन आप्युं छे कि जवाबदार अधिकारीओ विरुद्ध कड़क हाथे कार्यवाही करवानी मांग पण हार्दिक पटेले करी छे। અમારી વિદ્યાર્થી પાંખ એબીવીપી પણ પેપર લીકની ઘટનાનો વિરોધ કરી રહી છે. હું હંમેશા એવું માનું છું કે પેપર લીકની ઘટના કોઈ પણ સંજોગોમાં રોકાવી જોઈએ. પેપર લીકની ઘટના રોકવા માટે જે તે પરીક્ષાઓના જે પેપર લીક થાય છે અને સંબંધિત જે તે અધિકારીઓ હોય છે એની વિરુદ્ધમાં કડક કાર્યવાહી થવી જોઈએ. અને સ્વાભાવિક છે કે આપણે એટીએસનો પણ ધન્યવાદ દેવો જોઈએ કે એને સુંદર પ્રકારનું કાર્ય કરીને જે તે આરોપી હતી એની ધરપકડ પણ કરી અને તત્કાલ આ પરીક્ષાને રોકવાનો પ્રયાસ કર્યો છે. હું આજ પણ કહું છું, અમે સરકારના ભાગીદાર છીએ છતાં પણ, કે પેપર લીકની ઘટનાને કોઈ પણ સંજોગોમાં આપણે રોકવી પડશે અને આ માટે કડકમાં કડક કાયદો પણ જો બનાવવો પડે તો હું એવું માનું છું કે બનાવીને વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર સવાલ ઊભા ન થાય એ દિશામાં અમારે કામ કરવું પડશે. નિશ્ચિત રૂપે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ દિશામાં ખૂબ સક્રિયતાથી અને ખૂબ ઈમાનદારીથી કામ કરી રહી છે. ઈટીએસનો આભાર વ્યક્ત કર્યો છે કે સમય સુજકતા વાપરી આરોપીઓ સકંજામાં આવ્યા છે, જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય હાર્દિક પટેલે પણ આ વાત કહી છે.